नमस्कार विद्यार्थी मित्रों, डेल्टा यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, गया लेक्चर में आपने ध्वनि घटकों केम छूटा पड़वा ये सीखिया। आजना अपना आ लेक्चर नी अंदर धोरण दस नो व्याकरण एकम एक नो बीजो टॉपिक है जोड़नी। तो जोड़नी विषय आपणे शीखशू। सामान्य रीते आपणे जोड़नी शब्द सांभळीए एटले आपणने डर लागे कि आपणे साचू लखी शकता नथी, कई रीते आपणे साचू लखी शकीए। तो एना माटे जोड़नीना नियमो थोड़ाक छे जे आपणे आ लेक्चरनी अंदर शीखशू। एकदम सरळ अने झड़पथी आवड़ी जाए ए रीतनो आपणे प्रयत्न करशू कि जेथी करीने तमने जोड़नीनी अंदर लखवानी तकलीफ न पड़े। तो मित्रों, आपणी भाषा छे ए मूळ भाषा गुजराती छे, संस्कृत ऊपरथी ઉતરેલી છે। આપણે આગલા લેક્ચરમાં વાત કરેલી તો સંસ્કૃત ભાષાની અંદર થી જે અમુક શબ્દો બેઠે બેઠા આપણે અત્યારે આપણી આ ભાષામાં પણ બોલતા હોય તો એને આપણે જોડણીના જે નિયમો છે એ રીતે કરવા પડશે। કારણ કે સરળ ભાષામાં કહું તો આપણા ભાષામાં તત્સમ અને તદ્ભવ બે પ્રકારના શબ્દો હોય છે। તત્સમ એટલે તે સરખા, જે રીતના બીજી ભાષામાંથી આપણે જે શબ્દો સ્વીકાર્યા છે એને એમને એમ બેઠે બેઠા લખવા પડે એને તત્સમ કહેવાય। એમાં આપણે જોડણીની દૃષ્ટિએ કે નિયમોની દૃષ્ટિએ ફેરફાર ન કરી શકીએ, પણ તદ્ભવ તો તે પરથી ઉતરી આવેલા। હવે આ જે નિયમો છે આપણે ધોરણ દસની અંદર જે શીખવાનું છે એ તદ્ભવ શબ્દોના જોડણીના નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા જુઓ, અહીંયા મેં શબ્દ લખ્યા છે ઈરાક અને ઈરાન। હવે અહીંયા હ્રસ્વ ઈ છે, અહીંયા દીર્ઘ ઈ છે, પણ ઈરાક શબ્દ છે એ અરબી ભાષામાંથી લીધો છે એટલે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી અરબી ફારસી અન્ય ભાષાઓમાંથી જે શબ્દો આપણે બેઠે બેઠા સ્વીકાર્યા છે તો એવા શબ્દોની જોડણી આપણે છે એ જ રીતે કરવી પડે, જે રીતે એને નિયમ પ્રમાણે લખાતી હોય એમાં આપણે જોડણીના નિયમો લાગુ પાડી શકતા નથી। હવે ઈરાક શબ્દ છે એ અરબી શબ્દ છે, એમાં હ્રસ્વ ઈ આવશે। તો જો નીચે ઈરાન શબ્દ લખ્યો છે એ ફારસી શબ્દ છે તો એની નીચે આપણે એને દીર્ઘ ઈ લગાવવો પડશે, કારણ કે એ પ્રમાણે જોડણી થાય। તો અહીંયા બીજો શબ્દ છે દિવેટ અને દિવેલ, તો આ શબ્દ છે એ તદ્ભવ શબ્દ છે। તદ્ભવ એટલે તે પરથી ઉતરી આવેલા, તો એને જે આ તદ્ભવ શબ્દો હોવાથી એને જોડણીના નિયમો લાગુ પડે છે। તો દિવાન અને દિવાલ જેવા શબ્દો જુઓ, તો દિવાન છે એ અરબી ભાષામાંથી લીધેલો શબ્દ છે, ઉપર આપણે દિવેટ દી હ્રસ્વ લખ્યો છે, જુઓ આમાં દી દીર્ઘ છે, દિવાલમાં દી દીર્ઘ છે, કારણ કે આ બંને શબ્દો અન્ય ભાષામાંથી આવેલા છે એટલે આ શબ્દોને જોડણીના નિયમો લાગુ પડતા નથી। જોડણીના નિયમો કોને લાગુ પડશે? તદ્ભવ શબ્દોને। એકદમ સરળ સાદી સિમ્પલ ભાષાની અંદર આપણે એના નિયમો સમજવાનો પ્રયત્ન કરશું। હવે આપણે પાંચ તદ્ભવ શબ્દોની જોડણી છે એને આ પાંચ રીતે ઉચ્ચારણગત, અક્ષર, જોડાક્ષર, અનુસ્વાર અને અંગસાધક પ્રત્યય, આ પાંચ રીતે આપણે એના નિયમોને સમજવાનો પ્રયત્ન કરશું। પહેલો ટોપિક આવશે ઉચ્ચારણગત। તો ઉચ્ચારણગત જે છે એમાં આપણે બે નિયમો જોઈ લઈએ। તો ઉચ્ચારણગતની અંદર કે છેલ્લો શબ્દ દીર્ઘ હોય, પહેલો નિયમ એનો એક છે કે એનો છેલ્લો શબ્દ હશે એ દીર્ઘ। હા, આ પહેલાં એક હું ચોખવટ કરી દઉં કે આપણે જે જોડણીના નિયમો શીખવાના છે એમાં ઈ અને ઉ આ બે બાબત ઉપર જ આપણે હાલવાનું છે કે એની ઉપરથી જ આપણે જોડણીના નિયમો ચાલશે એટલે છેલ્લો અક્ષર કેવો હશે?
દીર્ઘ શબ્દને અક્ષર આ એક યાદ રાખવાનો છે. હવે દાખલા તરીકે હું બે ત્રણ શબ્દ અહીં લખીશ. સખી જોવો અહીંયા દીર્ઘ અહીં આવ્યો, પછી ઘંટી આવ્યો દીર્ઘ, પછી છે કીડી શીશી ગળી, કીડી શીશી ગળી, આવા ઘણા બધા શબ્દો આપણા પાઠ્યપુસ્તક વ્યાકરણ એકમ એકમાં છે. બીજા શબ્દો તમે જોઈ લેજો. શું યાદ રાખવાનું છે આપણે? કે છેલ્લો અક્ષર દીર્ઘ હોય તો એ આપણે ધ્યાન રાખવાનું. બીજો નિયમ છે યનો નિયમ. હવે આ યનો નિયમ આપણે સહેલાઈથી યાદ રાખી લેવાનો કે યની આગળનો અક્ષર શબ્દની અંદર ય આવે એનો આગલો અક્ષર, યના આગળનો અક્ષર કેવો હશે? રસ્વ. આ યાદ રાખવાનું. દાખલા તરીકે દરિયો, જુઓ આ ય તો આગલો ઈ કેવો થયો? રસ્વ. પછી આપણે લખીએ પ્રિય, યની આગલો કેવો બન્યો? રસ્વ. પછી આવશે વરિયાળી, તો રી કેવો થયો? રસ્વ. ખાસિયત જુઓ, આવા ઘણા બધા બીજા પણ ઉદાહરણો છે, હોશિયાર, પછી અઠવાડિયું. તો જુઓ મિત્રો, બધાની અંદર તમે જુઓ યનો આગળનો અક્ષર કેવો હશે? રસ્વ. એટલે આપણે ઉચ્ચારણગતની અંદર ઉચ્ચાર કરતી વખતે આપણે છેલ્લા અક્ષરને જરાક લંબાવતા હોય, દીર્ઘ ઉચ્ચારણ થતું હોય, એટલે અહીંયા આપણે ઈ કેવું જે આવે તે આપણે કેવા લખશું? દીર્ઘ લખશું. યનો નિયમ યાદ રાખી લ્યો. કોઈપણ શબ્દમાં ય આવતો હોય તો યની પહેલાંનો ઈ હોય કે ઉ હોય આપણે કેવો લખશું? રસ્વ લખશું. રહી ગયું યાદ બરાબર મિત્રો? હવે નંબર આપણે બીજો નંબર અક્ષર. તો અક્ષરનું શબ્દની અંદર શું સ્થાન હોય એના વિશે આપણે જોઈએ. બીજો ટોપિક છે અક્ષર. તો તમને મિત્રો ખબર જ છે કે શબ્દો બનતા હોય તો કોઈ એકાક્ષરી શબ્દ બનતો હોય, એક અક્ષરનો શબ્દ, તો આપણે એને એકાક્ષરી શબ્દ કહેશું. પછી બે અક્ષરના શબ્દ હોય, ત્રણ અક્ષરના હોય, ચાર કે ચારથી વધુ અક્ષરના શબ્દો હોય તો એ બધા માટેનો આપણે જોડણીનો નિયમ છે. એકાક્ષરી શબ્દ કોઈ પણ હોય તો એમાં ઈ ઉ કેવા આવશે? દીર્ઘ. બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે, એકાક્ષરી શબ્દ હોય તો ઈ ઉ કેવા કરવાના? દીર્ઘ. દાખલા તરીકે ઘી, બી, ફી, જુઓ બધા એક અક્ષરના સ્ત્રી જે શબ્દો છે એ દીર્ઘ લખ્યા, તો ઉવાળા શબ્દો લખી જૂ, બુ, ભૂ, આ બધા જુઓ રૂ દીર્ઘ થયા. તો પહેલો આપણે ઉચ્ચારણગત જોયું, એમાં છેલ્લો અક્ષર બોલીએ છીએ આપણે એટલે એને ઉચ્ચારણ એટલે કહે કે આપણે બોલીએ એટલે છેલ્લા અક્ષરને જરાક ઈ હોય કે હોય તો આપણને ઉચ્ચારણ લાંબો કરવો પડે, તો એટલે આપણે એને દીર્ઘ લખવાના. યનો નિયમ જોયો, તો યનો નિયમ યની આગળો ઈ હોય કે ઉ હોય આપણે રસ્વ કરવો. હવે બીજા ટોપિકની અંદર આપણે પહેલો નિયમ જોયો, એકાક્ષરી શબ્દ કેવો હશે? દીર્ઘ. હવે અહીંયા આપણે એક બીજો એક ટોપિક લઈ લઈએ, એકાક્ષરી અનુસ્વાર. અનુસ્વારવાળા શબ્દો આવશે એકાક્ષરીમાં? એકાક્ષરી અનુસ્વારવાળા શબ્દો કેવા કરશું આપણે? હા, રસ્વ. અનુસ્વાર કેને કહેશું ખબર ને? હા, શું, તું, હું. જુઓ બધાની અંદર આપણે
ह्रस्व લખશો એટલે આ નિયમ આપણે સરળાઈથી સરળતાથી આપણને યાદ રહી જાય, આપણે એ રીતે યાદ રાખવા. પછીના જે શબ્દો છે બે અક્ષરના શબ્દો, તો બે અક્ષરના શબ્દો આપણે લઈએ. બે અક્ષરના શબ્દો તો એને આપણે બંને શબ્દ હશે તો બંને દીર્ઘ લખવાના. બે અક્ષરવાળા ઈ ઉ વાળા આવશે તો કેવા હશે એ? બંને દીર્ઘ. દાખલા તરીકે ગીધ, ચીજ, જીત, ફીણ. જુઓ બધા જોઈ લ્યો દીર્ઘ આવ્યા. પછી શીશી, કીડી, ખીલી. જુઓ છે બધા દીર્ઘ. કદાચ બે દીર્ઘ ઈ વાળા આવે કે એક આવે, પણ આપણે દીર્ઘ યાદ રાખવાનું છે બે અક્ષરના શબ્દોની અંદર દીર્ઘ. પછી ઊ વાળા શબ્દો જોઈએ તો ઉડ, ઉન, પૂચ, ચૂનો, દૂધ. આવા જે શબ્દો છે એ આપણે બધાએ ઉ કેવા લખ્યા? દીર્ઘ. એટલે બે અક્ષરના જે શબ્દો છે કેવા લખશું આપણે? કદાચ બે ઈ વાળા આવતા હોય તો બંને ઈ કેવા કરશું? દીર્ઘ. એક હોય તો પણ આપણે દીર્ઘ. પહેલો નિયમ આપણે એક અક્ષરમાં જોયો, ઉચ્ચારણગતમાં પહેલો નિયમ કે છેલ્લો અક્ષર હંમેશા કેવો કરવાનો છે? દીર્ઘ. આ નિયમ છેટ સુધી આવશે કે છેલ્લો અક્ષર દીર્ઘ કરવો. ઈ હોય તો કોઈ પણ શબ્દ હોય, પછી એક અક્ષરનો હોય, બેનો હોય, ત્રણનો હોય કે ચારનો હોય, છેલ્લો અક્ષર આવશે દીર્ઘ. આ યાદ રાખવાનું છે આપણે. હવે હા, એક અહીંયા આપણે એક અપવાદરૂપ શબ્દ છે, હું અહીંયા લખું છું, એ ધ્યાન રાખજો. કારણ કે આ શબ્દો આપણે ગુજરાતીમાં વારંવાર લખીએ છીએ. આદિ શબ્દ છે દિલ અને ગુનો. જો આમાં મેં આ નથી, આમાં તમને મેં આ નિયમ સમજાવ્યા, છતાંય આમાં મેં આ રીતના લખ્યા. શું કામ એ? તો કે આ શબ્દ તત્સમ શબ્દ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરેલો છે. આ શબ્દ કઈ ભાષાનો? ફારસી ભાષાનો છે દિલ. ગુનો શબ્દ છે એ અરબી ભાષાનો શબ્દ છે. તો આપણે પહેલાં જ ટોપિક ચાલુ કર્યો ત્યારે કીધું હતું કે આ બધા શબ્દો તત્સમ પ્રકારના કહેવાય, એટલે એની અંદર આપણે આ જોડણીના નિયમો લાગુ પડતા નથી. આપણે અત્યારે જે જોડણીના નિયમો શીખીએ છીએ એ તદ્ભવ પ્રકારની જે શબ્દો આવે છે આપણે એના નિયમો શીખીએ છીએ. એટલે ખાસ આવા શબ્દો પણ ભાષાની અંદર આવશે ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ નિયમ પ્રમાણે તો આ રીતે દીર્ઘ લખ્યા અને આમાં કેમ આમ થયું? તો આ વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો. ક્લિયર? સરસ. ચાલો હવે આપણે ત્રણ અક્ષરના જે શબ્દો છે એના વિશે શીખીએ. આપણે એકાક્ષરી શબ્દો શીખ્યા, બે અક્ષરના શબ્દો શીખ્યા, તો હવે આપણે ત્રણ અક્ષરના શબ્દો શીખશું. આ નિયમ એકદમ સરળ છે. આને તમારે આટલું જ યાદ રાખવાનું કે પહેલો અક્ષર કેવો હશે? હ્રસ્વ. તો બીજો અક્ષર દીર્ઘ થશે. જો પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર કેવો થાય? હ્રસ્વ. છતાં પણ તમને ખબર ન પડે તો આના માટે એક ટૂંકું ટચ કે ભાઈ અહીંયા મેં ઇનામ શબ્દ લખ્યું છે, મને ખબર નથી હાલો આપણે અહીંયા આ ઈ કેવો લખવો હોય. તો આ બીજો શબ્દને તમે જુઓ કેવો છે, હ્રસ્વ છે કે દીર્ઘ?
તો નનેકાનો રસ્વ શબ્દ ખાલી અ રસ્વ ઈ રસ્વ ઉ અને રૂ આટલા જ રસ્વ છે. આ સિવાયના જે આવે છે જો એમાં અમને અહોને બાદ રાખજો, અત્યારે આપણે એનું કામ નથી. આ બેને અત્યારે રહેવા દે. આ સિવાયના જે આવશે તો એને આપણે દીર્ઘમાં ગણવાના. રસ્વ સ્વર આટલા જ છે, બાકીના આ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઐ ઓ ઔ આ બધા જે છે એ કેવા છે? દીર્ઘ. એટલે એ સ્વર જે વ્યંજનને લાગશે તો એ વ્યંજન પણ આપણે દીર્ઘ ગણશું. તો અહીંયા જુઓ, ના આવ્યો તો નનેકાનો ના, તો આપણે ઈ છે એ રસ્વ થઈ જશે, કરી નાખવું. ફરીથી આપણે જોઈ કે પેલો અક્ષર રસ્વ તો બીજાને દીર્ઘ કરી નાખવાનો છે, પેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો રસ્વ. નિયમ આ છે. હવે આપણે અહીંયા શબ્દ લખશું કે ઇનામ, ઈરાદો, પછી કિનારો, શિયાળ. કિનારો, શિયાળ, જુઓ આ યનો નિયમ આગળનો યાદ આવ્યો. હા, રસ્વ તો જો ના છે કિનારો તો આપણે કી કેવો કહ્યો? રસ્વ. અહીંયા રા દીર્ઘ છે, ઈ કેવો થયો? રસ્વ. પછી શિકાર, શિકાર, જુઓ કા છે એ દીર્ઘ છે તો આગલો એ કેવો થયો? રસ્વ. હવે એવો જ આપણે ઉવાળા શબ્દો જોઈએ તો ઉધાર, તો ધા છે એ દીર્ઘ છે તો ઉ આગલો કેવો લખશું આપણે? રસ્વ. ઉનાળો, અહીંયા ના દીર્ઘ છે તો ઉ કેવો કહેવો? રસ્વ. પછી દુકાન, પછી બિલાડી, જો આ નિયમ યાદ રાખજો. બિલાડી છેલ્લો અક્ષર કેવો થયો? નિયમ મુજબ છેલ્લો અક્ષર દીર્ઘ. લા છે એ કેવો છે? હા, ગુરુ અથવા દીર્ઘ, તો આગલો કેવો થશે? રસ્વ. હવે આપણે આ નિયમે જોઈ બીજા નંબરનો. પેલો આપણે આ નિયમ જોયો, એમાં આ પ્રકારના શબ્દોનું આપણે જોયું કે જુઓ બધામાં ઈ ઉ રસ્વ આવ્યા, બીજો અક્ષર દીર્ઘ હતો તો પેલો અક્ષર રસ્વ આવ્યા. હવે આપણે આ નિયમની ચર્ચા કરીએ કે પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજાને કેવો કરવાનો? રસ્વ. તો પેલો અક્ષર આપણે કિંમત લખીએ, કિમો તો તમે મનમાં બોલશો તો મ કેવો લાગશે? તો કે રસ્વ. તો આગલો કી કેવો થઈ જશે? દીર્ઘ. પછી શીતળ શબ્દ છે, શીતળ, તો તો બોલ્યા શીતળ મનમાં બોલો તો તમારે આગલો ઈ કેવો લખવાનો છે? દીર્ઘ. પછી ચીપીઓ, હવે આમાં ગોટો થશે, ચીપીઓ આમ લખું કે ચીપીઓ આમ લખશું? ઘણી રીતે લખાય, પણ એનો નિયમ યાદ કરી લ્યો, આગલો એ કેવો થાય? રસ્વ. તો વચ્ચેનો બીજો અક્ષર રસ્વ હોય તો આગલો કેવો થશે? દીર્ઘ. આ યાદ રાખવાનું કે ચી પી ઓ, ચી પી ઓ. પછી દીકરી, હા આપણે દીકરી કાવ્ય આવે છે જોજો, એની જોડણી બરાબર, તો ક છે એ રસ્વ છે તો આગલો દી કેવો થશે? દીર્ઘ. અને છેલ્લો અક્ષર હંમેશા આવશે એ આપણે પેલું ઉચ્ચારણગતનું યાદ રાખવાનું કે દીક રી, તો એ દીર્ઘ થશે. હવે આના જે ઉવાળા શબ્દો જોવો, જો ઉપજ, પછી ઉથલો, પછી પૂનમ, જોઈ લ્યો બધા અક્ષરો, કારણ કે બીજો અક્ષર રસ્વ છે તો પહેલો અક્ષર કેવો થઈ ગયો? દીર્ઘ. તો અહીંયા આપણે ત્રણ, એક અક્ષર, બે અક્ષર અને ત્રણ અક્ષરના જોડણીના નિયમો શીખ્યા. તો તમને આમાં કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, એટલે આપણે એનું સોલ્યુશન જરૂર કરી શકીશું. મિત્રો, આપણે એક અક્ષર, બે અક્ષર અને ત્રણ અક્ષરના જોડણીને જે નિયમો શીખ્યા, હવે આપણે ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દો
જે છે એના નિયમો જોઈએ, ચાર કે તેથી વધુ અક્ષરના જે શબ્દો આવે છે તો આપણે એને, પણ એમાં એક જ સિદ્ધ ને સરળ, એનો પ્રથમ અક્ષર રસ્વ હશે અને છેલ્લો જોડણીનો પહેલો ઉચ્ચારણ ગતિ યાદ કરો કેવો થશે, છેલ્લો અક્ષર દીર્ઘ, પહેલો અક્ષર કેવો રસ્વ, છેલ્લો અક્ષર દીર્ઘ. દાખલા તરીકે મિજબાની, જુઓ પહેલો અક્ષર કેવો કીધો રસ્વ, છેલ્લો કેવો કીધો નિયમ મુજબ દીર્ઘ. પછી હિલચાલ, પહેલો અક્ષર રસ્વ. ભૂલામણી, પહેલો રસ્વ છેલ્લો દીર્ઘ. પિચકારી, નિયમ મુજબ પ્રથમ અક્ષર રસ્વ છેલ્લો દીર્ઘ. તો અહીંયા આપણે જે અક્ષરનો બીજો ટોપિક છે કે અક્ષરોનું શબ્દોમાં સ્થાન, તો એ પ્રમાણે આપણે ક્યાં રસ્વ અલા દીર્ઘ વિશે શીખા. હવે તમને આશા રાખું છું કે આપણે જે જોડણીના નિયમો શીખા સમજાયા હશે. છતાં પણ આપણને કાંઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. ધન્યવાદ.